आज होली और अमदावाद में इस्कोन मंदिर में त्यौहार निमित्ते दर्शनार्थीओ दर्शन कर्या छे। सामाजिक अंतर जलवाई रहे ते माटे मंदिर में खास तैयारी राखवामां आवी छे। मंदिरों में होली धूलेटी की उजवणी नहीं थई शके, मात्र दर्शन करवा माटे मंदिरों खुला रहे छे। जगन्नाथ मंदिर, इस्कोन मंदिर, नगरदेवी भद्रकाली मानू मंदिर खुल्लू रहेशे। डाकोरना ठाकोरजी मंदिर कोरोना ने लेने भक्तों माटे बंद राखवामां आव्युं छे। मंदिर में उजवाता धूलेटी पर्व पर कोरोना ग्रहण लाग्युं छे। मात्र भगवान ने अबील गुलाल छोड़ो उठशे, वधता जता कोरोना संक्रमण ने लेने मंदिर में रंगोत्सव नहीं उजवाय। आज होली नो फाल्गुन पूर्णिमा नो बहु पवित्र दिवस है। आज ना दिवसे भगवान श्री चैतन्य महाप्रभु आ पृथ्वी पर नवदीप धाम मायापुर धाम में प्रकट थया था। संध्या काले भगवान प्रकट थया था अने आज ना दिवसे आखा गौड़ीय वैष्णव संप्रदाय में आ गौर पूर्णिमा तरीके उजवामां आवे छे। आज चैतन्य महाप्रभु जारे प्रकट थया था तो आखा विश्वनी अंदर हरि कृष्ण महामंत्री ध्वनि छाई उठी थी। बधा हरि हरि कही अने गंगा स्नान करवा गया था। तो आज ना दिवसे इस्कॉन ना दरेक भक्तो आने बहु धामधूम थी उजावे छे। पण आजे कोरोना ना कारणना कारणे आ वखते जे उजवणी छे ए थोड़ी सीमित राखवामां आवी छे। मंदिरना भक्तो पूरती ज आ सीमित राखवामां आवी छे। आखो दिवस भगवानना दर्शन खुल्ला छे। भगवानना जे नवा वाघा पहेरावामां आव्या छे, फूलोनी देश विदेशथी आवेला फूलोथी श्रृंगार करवामां आवेलो छे भगवानने, तो बधा भक्तो आवीने भगवानना दर्शन करी शके। पण खास करीने जेम आपणने आपणा सरकारश्री आदेश आपेल छे ए प्रमाणे सोशल डिस्टन्सिंग, सेनिटाइजन अने मास्कनुं दरेक व्यक्तिए जरूरथी पालन करवानुं रहेशे। होळी અને ધૂળેટીના પર્વની મંદિરમાં દર્શનાર્થીઓ માટે મંદિર છે તે ખુલ્લું રાખવામાં આવ્યું છે, પરંતુ હોળી અને ધૂળેટીના પર્વની જે મંદિરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે દર્શનાર્થીઓ દ્વારા તેના ઉપર રોક લગાવી દેવામાં આવી છે અને સાદાઈથી ભગવાનના દર્શન કરી શકે તેને લઈને અમદાવાદના પ્રખ્યાત ઇસ્કોન મંદિરમાં સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું છે। ભગવાનને તમામ જે અદ્ભુત શણગાર જે કરવામાં આવતો હોય છે આજના દિવસનો દર્શનનો જે લાહવો હોય છે તે ભગવાન ભક્તો આજે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે। સાથે જ આવતીકાલે ધૂળેટીનું પર્વ છે ત્યારે મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ છે સીધી ચર્ચા આપણે એમની પાસેથી જ કરીશું। મંદિર પ્રશાસનમાં દર વર્ષે ધામધૂમથી ઉજવાતી હોય છે, પરંતુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પ્રથમ વખત ધૂળેટીનું પર્વ મંદિરમાં નહીં ઉજવાય દર્શનાર્થીઓનું। જી, ખૂબ જ સાચી વાત કીધી। કોરોનાની મહામારીના કારણે આજે પણ હોળીના દિવસે પણ ઘણા બધા કાર્યક્રમો હતા તે રદ કરી દેવામાં આવ્યા છે। ભગવાનને આજે નૂતન શણગાર અને એમનો અભિષેક કરવામાં આવશે અને દર વર્ષે જેમ ભક્તો વચ્ચે ફૂલથી હોળી રમાતી હતી એ પર્વ પણ અમે આ વખતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। ખાલી ભગવાનના અભિષેક પછી ફૂલોથી હોળી રમાડવામાં આવશે અને ભક્તો માસ્ક લગાવે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે બી અમે પૂર્ણ તરફ સાવચેતી લઈને તૈયારી કરી રહ્યા છીએ। ઇસ્કોન મંદિરમાં ફૂલ છોડની હોળી છે ભગવાન સાથે રમાતી હોય છે, પરંતુ આ પર્વની ઉજવણી જે છે તે અત્યારે નહીં કરવામાં આવે કોરોનાની મહામારીના કારણે। દર્શનાર્થીઓ માટે મંદિર છે તે ખુલ્લું રહેશે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણવીર ન્યૂઝ અમદાવાદ। હોળી અને ધૂળેટીનું પર્વ એટલે રંગોત્સવનું પર્વ અને હોળી ધૂળેટીના પર્વને લઈને ભગવાન શ્રી કૃષ્ણ અંતરિક મંદિરોમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થતી હોય છે, પરંતુ કોરોનાના ગ્રહણને કારણે તમામ જે મંદિરો છે તે સાદાઈથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। સાથે જ દર્શનાર્થીઓ માટે અમદાવાદ શહેરનું ઇસ્કોન મંદિર છે તે ખુલ્લું પણ મૂકવામાં આવ્યું છે। ભગવાનને 56 ભોગ ચઢાવવામાં આવશે, નવા વાઘા પહેરાવીને તમામ જે અદ્ભુત જે શણગાર જે છે તે કરવામાં આવતો હોય છે। આજે પણ ભગવાનનો શણગાર છે તે કરવામાં આવ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણના તમામ જે વિશેષ શણગારનું જે વિશેષ મહત્વ રહેલું છે તે દર્શનની ઝાંખી આજે દર્શનાર્થીઓ કરવા માટે આતુર હોય છે અને દર્શન કરવા માટે દર્શનાર્થીઓ છે તે મંદિરમાં આવ્યા છે। સાથે ધૂળેટીનું જે પર્વ ઉજવાતું હોય છે તે ઉજવાય સાવચેતી સાથે, એટલે કે સાદાઈથી ઉજવાય તે પ્રકારનું મંદિરમાં દર્શનાર્થીઓ માટે, મંદિર તો દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે પરંતુ સુંદર આયોજન છે તે પણ અત્યારે કરવામાં આવેલું જોવા મળી રહ્યું છે। દર્શનાર્થીઓ સાદાઈથી દર્શન કરીને જશે। મહત્વનું છે કે પ્રથમ વખત ઇસ્કોન મંદિરમાં ધૂળેટીના પર્વની ઉજવણી જે ધામધૂમથી થતી હોય છે તે નથી કરવામાં આવતી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે ધૂળેટીના પર્વ નિમિત્તે તે પ્રકારનું સુંદર આયોજન છે, તૈયારીઓ છે તે મંદિરમાં ચાલી રહી છે અને સુંદર આયોજન સાથે મંદિરમાં સાદાઈથી હોળી અને ધૂળેટીના પર્વમાં દર્શનાર્થીઓ દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન છે તે મંદિરમાં કરવામાં આવ્યું છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।